26 ફેબ્રુઆરી થી વેંઢણોની દ્રશ્ય શ્રાવ્ય સત્ય ઘટના પર આધારિત હિન્દી ફિલ્મ બિયોન્ડ ધ થર્ડ કાઇન્ડ રજૂ થઈ રહી છે. સમાજમાં વેંઢણ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવા અને વેંઢણને પણ વ્યક્તિ તરીકેની લાગણી સાથે જોડવાનો સંદેશ આ ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યો છે. દેશની વિખ્યાત ગુજરાત ટેલિલિંક પ્રાઇવેટ લિમિટેડ સાથે આ ફિલ્મ કરારબદ્ધ થઈ છે. સામાન્ય રીતે વેંઢણ પ્રત્યેનો દ્રષ્ટિકોણ સમાજમાં ખરાબ છે. વેંઢણ જીવતી વ્યક્તિ છે, લાગણીશીલ વ્યક્તિ છે, છતાં તે વ્યક્તિની ઉપેક્ષા કરીને વેંઢણનો જીવવાનો હક આપણે છીનવી લીધો છે. અમદાવાદ ખાતે ફિલ્મના પ્રમોશન માટે અભિનેત્રી તેમજ ફિલ્મ ડાયરેક્ટર આવ્યા હતા. ડોક્યુમેન્ટ્રી કરી હતી ઇસકે ઉપર, તો મુજે આઈડિયા વહીં સે આયા કે ક્યું નહીં એક પિક્ચર બનાઈ જાય ઇનકે ઉપર, તાકી સમાજ મેં ડોક્યુમેન્ટ્રી 20 મિનિટ્સ કી હોતી ઉસમે ઇતની નોલેજ નહીં દી જા સકતી હૈ, બટ ફિલ્મ મેં આપ કાફી ચીઝે બતા સકતે હો ઓર ઇલોબરેટ કરકે એક્સપ્લેન કર સકતે હો. સો મેને સોચા કે ચલો ઠીક હૈ કરતે હૈ. તો હમારા જો ડાયરેક્ટર હૈ સિરાજ હેન્દી સર, ઉનકે પાસ ઇત્તેફાક સે યે કોન્સેપ્ટ થા, તો જબ ઉન્હોને મુજે નરેટ કિયા મુજે અચ્છા લગા, તો આઈ સેડ ઓકે ચલો કરતે હૈ, ધેટ્સ હાઉ આઈ લાઈક એન્ડ આઈ થોટ ઓફ ડુઇંગ ઇટ. ડિરેક્ટર સિરાજ હેન્દ્રીની બિયોન્ડ ધ થર્ડ કાઇન્ડ ફિલ્મ હૃદય દ્રાવક છે. વેન્ડર નતાશાને લોકો માત્ર હવસ સંતોષવાનું સાધન માનતા હતા, પણ તેની લાગણીઓ સમજી શકતા ન હતા. નતાશા વેન્ડર છે, પણ તેની આપણા જેવી જ લાગણીઓ હોય છે. નતાશાના શરીર સુખ આપવાના કૌશલ્યાના હજારો પ્રશંસક હતા, પણ નતાશાને પ્રેમ કરનાર કોઈ વ્યક્તિ ન હતી. નતાશા જાતિ પરિવર્તન કરાવે છે, ત્યારબાદ હજારો પુરુષોની હવસ સંતોષે છે, અંતે ડ્રગ્સની દુનિયામાં ખેંચાઈ જાય છે, જો કે તેનો કરુણ અંત આવે છે. આજ દુનિયાને હમકો જો દરજા દિયા હૈ ઉસ હિસાબસે હમને એ પિક્ચર હૈ ના સામને વાલેને જો એ પિક્ચર દેખ કે ઉસકી ફીલિંગ એ પિક્ચર મેં યે નહીં કરના ચાહીએ, ઉસને હમારે દિલ કો જાનના ચાહીએ, સામને વાલેને હમારે ઉપર જો હો રહા હૈ અત્યાચાર ઉસકો દેખના ચાહીએ, યે નહીં દેખના ચાહીએ કે એ પિક્ચર મેં જો એસે એસે ભાગ બતાએ ઉસકે ઉપર ગોર નહીં કરના ચાહીએ, જો હમારે ઉપર હો રહા હૈ ઉસકા અત્યાચાર જો હો રહા હૈ ઉસકા ગોર કરના ચાહીએ, જો આજ એ પિક્ચર મેં હમલોગને જો કામ કિયા હૈ ઉસસે હમલોગ જનતા કો બતાના ચાહતે કે હમારે ઉપર જો અત્યાચાર હો રહા હૈ વો નહીં હોના ચાહીએ. ફિલ્મની કથાનક સત્ય ઘટના પર આધારિત છે. ક્રાઇમ પેટ્રોલ સિરિયલમાં પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવનાર ગુલરા પાંડે ફિલ્મમાં પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ ભજવ્યો છે. देखिए सर, ये कुदरत की तरफ से होता है किसी में, ये जो भी वो बियॉन्ड थर्ड काइंड है, ये बियॉन्ड द थर्ड काइंड, तो इसको आप अगर उपेक्षित करेंगे ये उपेक्षित रह जाएंगे, हम लोग इनकी तरफ ध्यान नहीं देंगे. जैसे सर ने बताया था कि वो जो मूलभूत सुविधाएं हम सबके लिए होती हैं मेल फीमेल्स के लिए, वैसे ही इनके लिए भी कुछ अलग से अगर हो सकता है करना चाहिए सरकार की तरफ से, सब तरफ से, क्योंकि फ्रस्ट्रेशन के बाद आदमी क्या कर सकता है, जुर्म की तरफ ही चला जाता है सर. जब सब जगह से आप उपेक्षित हो जाते हो तो आपके पास फिर અપની બાત મનવાને કે લિયે યા તો ફિર હિંસા રહે જાતી હૈ યા ફિર કુછ ઉલટા સીધા કામ કર દેતે હૈ, ઇસલિયે મેં ચાહતા હું. કિન્નરોને સરકારે હકો આપવા જોઈએ. કિન્નરોને સમાજના મહત્વના સામાજિક કાર્યક્રમોમાં સ્થાન આપવું જોઈએ. કિન્નરોની દર્દનાક કથની દર્શકોને આકર્ષે, જો કે 18+ એડલ્ટ્સ માટે જ ફિલ્મ બનાવવામાં આવી છે. કેમેરામેન નિલેશ મકવાણા સાથે જ્યોતિ પટેલ, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.